ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ આજે આપણે વિષય કુંજકના એસાઇનમેન્ટનું રિવિઝન કરીશું પ્રશ્ન એક અ નીચે આપેલ ચિત્રને ગણો અને અંક લખો અહીંયા તમને ચિત્ર આપેલ છે તેને તમારે ગણવાના છે અને સામે આપેલ ખાલી જગ્યામાં તમારે અંક લખવાના છે પહેલું જ જે ચિત્ર છે તે ગોળનું આપેલ છે ગોળ એટલે કે વર્તુળ હવે એ કેટલા આપેલ છે તેને આપણે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અહીંયા ખાલી જગ્યામાં આપણે સાત લખીશું ત્યાર પછી બીજું ચિત્ર ચોરસનું આપેલ છે તે કેટલા છે તે આપણે ગણીએ એક બે અને ત્રણ તો અહીંયા આપણે ત્રણ લખીશું ત્યાર પછી અહીંયા ત્રિકોણ આપેલ છે એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા સામે ખાલી જગ્યામાં આપણે લખીશું પાંચ ત્યાર પછી લંબચોરસનું ચિત્ર આપેલ છે તો લંબચોરસ કેટલા છે ગણીએ એક બે ત્રણ ચાર અહીંયા આપણે ચાર ખાલી જગ્યામાં લખીશું ત્યાર પછી અહીંયા આપણને સરવાળાનું ચિહ્ન આપેલ છે તો હવે અહીંયા કેટલા ચિહ્ન આપેલ છે તે આપણે ગણીએ એક અને બે અહીંયા આપણે લખીશું ખાલી જગ્યામાં બે ત્યાર પછી ષ્ટકોણના ચિત્ર આપેલ છે તે કેટલા છે તે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીં છ છે માટે આપણે ખાલી જગ્યામાં લખીશું છ ત્યાર પછી અહીંયા ચોરસના ચિત્ર આપેલ છે ત્રાસા ચોરસના ચિત્ર આપેલ છે તો હવે એને આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ દસ આપેલ છે તો અહીંયા ખાલી જગ્યામાં લખીશું દસ ત્યાર પછી અહીંયા તારાના ચિત્ર આપેલ છે તારા એટલે કે સ્ટાર કેટલા છે તે આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો અહીંયા આઠ આપેલ છે સ્ટાર તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું આઠ ત્યાર પછી અહીંયા ગોળનું ચિત્ર આપેલ છે વર્તુળનું કેટલા છે તે આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો અહીંયા ખાલી જગ્યામાં લખીશું નવ ત્યાર પછી અહીંયા ફૂલ આપેલ છે કેટલો છે તે આપણે ગણીએ તો અહીંયા એક જ ફૂલ આપેલ છે માટે લખીશું એક તો આ પ્રમાણે તમારી ચિત્રને ગણી અને સામે ખાલી જગ્યામાં અંક લખવાનો છે ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન એક બ નીચે સંખ્યાને શબ્દમાં લખો હવે અહીંયા તમને સંખ્યા આપેલ છે તેને શબ્દમાં કેવી રીતે લખી શકાય તે તમારે લખવાનું છે અહીંયા આપણને સંખ્યા આપેલ છે પંદર તો અહીંયા એને આ રીતે લખાશે પંદર ર ત્યાર પછી બીજું છે અઢાર તો અઢારને કેવી રીતે લખાય અહીંયા લખેલ છે અઢાર ર ત્યાર પછી ત્રીજું છે ત્રીજી સંખ્યા છે એકવીસ તો એને લખાશે આ પ્રમાણે એક બી શ ત્યાર પછી દસ તો દસને આ પ્રમાણે લખાશે દસ ત્યાર પછી અહીંયા છે સુડતાલીસ તો ને આ પ્રમાણે લખાશે સ ત્યાર પછી ચોવીસ તો ચોવીસને આ પ્રમાણે લખાશે શબ્દમાં ચોવીસ ત્યાર પછી અહીંયા પચાસ છે તો પચાસને આ પ્રમાણે લખાશે પચાસ પછી અહીંયા પંચાવન છે તો પંચાવનને આ પ્રમાણે લખાશે પંચાવન ત્યાર પછી નવમું અહીંયા સડસઠ આપેલ છે તો એને લખીશું શબ્દમાં સડ સ ત્યાર પછી દસમું છે સિત્તેર તો હું સિત્તેરને આ પ્રમાણે લખાશે સિત્તેર ની સંખ્યા છે એકસઠ એકસઠ ને આ પ્રમાણે એક ત્યાર પછી તેરમું છે ઓગણસાઠ તો ઓગણ સાઠ આ પ્રમાણે શબ્દમાં લખાશે ત્યાર પછી બાર લખેલ છે તો બાર ને આ પ્રમાણે લખાશે બાર ત્યાર પછી આગળની સંખ્યા છે ત્રીસ તો અહીંયા ત્રીસને આ પ્રમાણે લખાશે ત્રીસ ત્યાર પછી બાવીસ છે બાવીસને આ પ્રમાણે લખાશે બાર ડી સ ત્યાર પછી આગળની સંખ્યા છે ચાલીસ તો ચાલીસના આ પ્રમાણે લખાશે ચાલી સ અહીંયા આ પ્રમાણે લખીશું શબ્દમાં ત્યાર પછી આગળની સંખ્યા છે આડત્રીસ તો અહીંયા લખીશું આપણે આ ડ સ તો આ પ્રમાણે સંખ્યાઓ આપણે લખીશું ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ હવે પ્રશ્ન બે અ તરત આગળની સંખ્યા લખો અહીં તમને બે સંખ્યાઓ આપેલ છે આગળની જે સંખ્યા છે તેમાં તમને સંખ્યા લખવાની છે જેમ કે બાવન લખેલ છે આગળની સંખ્યા તમારે ખાલી જગ્યા દર્શાવેલ છે તો ખાલી જગ્યામાં જે સંખ્યા આવતી હોય તે તમારે લખવાની છે ની આગળ કઈ સંખ્યા આવે એકાવન તો આપણે અહીંયા એકાવન લખવાની છે ત્યાર પછી ખાલી જગ્યા ઓગણપચાસ ઓગણપચાસની આગળની સંખ્યા લખીશું અડતાલીસ પછી આગળની સંખ્યા જોઈએ ચાર ચારની આગળની સંખ્યા કઈ આવે ત્રણ ત્રણ લખીશું ત્યાર પછી અહીંયા આપેલ છે સત્તાવન સત્તાવનની આગળની સંખ્યા કઈ આવશે છપ્પન તો અહીંયા ખાલી જગ્યામાં છપ્પન લખીશું ત્યાર પછી ખાલી જગ્યા ત્રીસ તો ત્રીસની આગળની સંખ્યા આવશે ઓગણત્રીસ તો આ પ્રમાણે સંખ્યા લખાશે ત્યાર પછી આગળની સંખ્યા ખાલી જગ્યા ત્રેસઠ ત્રેસઠની આગળની સંખ્યા આવશે બાસઠ તો અહીંયા આપણે બાસઠ લખીશું ત્યાર પછી ખાલી જગ્યા અડસઠ અડસઠની આગળની સંખ્યા આવશે સડસઠ તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું સડસઠ ત્યાર પછી આગળ ખાલી જગ્યા સિત્તેર તો સિત્તેરની આગળની જે સંખ્યા છે તે આવશે ઓગણ સિત્તેર તો અહીંયા આપણે ઓગણ સિત્તેર લખીશું ત્યાર પછી ખાલી જગ્યા પંચાવન એની આગળની જે સંખ્યા છે પંચાવનની આવશે ચોપન તો ખાલી જગ્યામાં ચોપ્પન લખીશું ત્યાર પછી ખાલી જગ્યા અઢાર તો અઢારની આગળની સંખ્યા છે સત્તર તો આપણે ખાલી જગ્યામાં લખીશું સત્તર ત્યાર પછી ખાલી જગ્યા પચીસ પચીસની આગળની સંખ્યા આવશે ચોવીસ તો આપણે ખાલી જગ્યામાં લખીશું ચોવીસ ત્યાર પછી ખાલી જગ્યા ચોત્રીસ તો ચોત્રીસની આગળની જે સંખ્યા છે તેત્રીસ તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું તેત્રીસ ત્યાં પછી આગળની સંખ્યા જોઈએ તો ખાલી જગ્યા સડસઠ સડસઠની આગળની સંખ્યા કઈ આવે તો અહીં આપણે લખીશું છાસઠ એટલે આવશે અહીંયા છાસઠ સડસઠ ત્યાર પછી ખાલી જગ્યા ઓગણસાઠ ઓગણસાઠની આગળની સંખ્યા આવશે અઠ્ઠાવન તો આપણે ખાલી જગ્યામાં લખીશું અઠ્ઠાવન ત્યાર પછી ખાલી જગ્યા બાર તો અહીંયા આપણે લખીશું

બાર એ જ પ્રમાણે હવે અહીંયા પ્રશ્ન બે વચ્ચેની સંખ્યા લખું અહીં તમને આગળની અને પાછળની સંખ્યા આપેલ છે વચ્ચેની સંખ્યા આપેલ નથી તો તમારે સંખ્યા લખવાની છે તો અહીંયા આવશે એકાવન પછી વચ્ચે સંખ્યા આપેલ નથી તો ત્યાં આવશે બાવન પછી આવશે ત્રેપન તો આ પ્રમાણે સંખ્યા લખવાની છે ત્રેપન ચોપન પંચાવન पंचावन छप्पन सत्तावन सत्तावन अठावन ओगसाठगसठ साठ एकसठ इकसठ बासठ तिरसठ तिरसठ चौंसठ बासठ पांसठ छहठ सड़सठ सड़सठ अड़सठ उगणसित्तेर अड़सठ उगणसित्तेर सर चौपन पंचावन छप्पन बासठ तिरसठ चौंसठ छठ सड़सठ अड़सठ पचास इक्यावन बावन છપ્પન સત્તાવન અઠ્ઠાવન તો અહીંયા તમારે આ પ્રમાણે વચ્ચેની સંખ્યા લખવાની છે